में इस ऐप के यूजर्स आते हैं। ब्लूटूथ और जीपीएस द्वारा ये ऐप हर यूजर का एक गुप्त सोशल ग्राफ बनाता है जो रियल टाइम में अपडेट होता रहता है। केवल जब कोई व्यक्ति कोरोना पॉजिटिव निकलता है और अपना केस रिपोर्ट करता है, भारत सरकार उस व्यक्ति का पिछले 14 दिनों से लेकर अभी तक का रियल टाइम सोशल ग्राफ प्राप्त करके उससे संपर्क में आए बाकी लोगों को सूचित कर सकती है। इस पूरे प्रोसेस में किसी भी यूजर की पर्सनल डिटेल्स रिलीज नहीं की जाती। ऐसा इस डीप रिस्क कॉन्टैक्ट मेडिकल सहायता प्राप्त कर सकते हैं और बिना सेल्फ क्वारंटाइन द्वारा इस वायरस को आगे फैलने से रोक सकते हैं। ये आपको सेगमेंट करने में सहायता करता है और करोड़ों भारतीयों तक भारत सरकार द्वारा जारी किए गए जरूरी नोटिसेज और अपडेट्स भी पहुंच जाता है। इसके अलावा ये ऐप आपके पेशे अनुसार आपको पर्सनलाइज्ड पेजेस और मैसेजेस भी देता है। इस ऐप में हर यूजर की प्राइवेसी को सबसे ज्यादा महत्व दिया गया है। हम सारा डेटा बिल्कुल सुरक्षित रखते हैं और इस डेटा का उपयोग केवल भारत की सरकार कर सकती है और वो भी सिर्फ मेडिकल इंटरवेंशन के लिए। हमें इस बीमारी पर नियंत्रण पा
नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 नामाना मूल तत्व प्रकरण 1 भागीदारी विषय प्रवेश। आ भागीदारी विषय प्रवेश में टोटल चार मार्क्स पूछाय छे, तेमा विभाग ए मा 1 मार्क्स नो प्रश्न अने विभाग सी मा 3 मार्क्स नो टूंको दाखलो पूछाय छे। તેની માટે આપણે 4 માર્ક માટે આ ચેપ્ટર ની તૈયારી કરવી પડશે। ફરીથી આ ચેપ્ટર માંથી 4 માર્ક્સ નું પૂછાય છે। વિભાગ એ માંથી 1 હેતુલક્ષી પ્રશ્ન અને વિભાગ સી માંથી 3 માર્ક્સ નો ટૂંકો દાખલો। અને આ ચેપ્ટર પણ એટલા માટે જરૂરી છે કે ભાગીદારી ને ના દાખલા કરવા માટે આપણે શરૂઆતમાં આ બધી માહિતી મેળવવી જરૂરી છે। સૌપ્રથમ આપણે એકાકી પેઢીની વાત કરીએ। ધોરણ 11 માં તમે એકાકી પેઢીનો અર્થ શીખી ગયા। એકાકી પેઢી એટલે તો એકાકી પેઢીનું બીજું નામ છે વૈયક્તિક માલિકીની પેઢી। હવે એકાકી પેઢી એટલે એવી પેઢી કે જેમાં કોઈ પણ એક જ વ્યક્તિ, એકાકી પેઢી એટલે એવી વ્યક્તિ કે જેમાં કોઈ પણ એક જ વ્યક્તિ ધંધાનું સંચાલન કરે, ધંધામાં જોખમ ઉઠાવે અને ધંધાનો નફો નુકસાન જાતે જ ભોગવે ત્યારે તેને એકાકી માલિકીની પેઢી કહેવાય। સંચાલન કરે, જોખમ ઉઠાવે અને નફો નુકસાન એકલો જ ભોગવે, એક જ વ્યક્તિ ભોગવે ત્યારે તેને એકાકી માલિકીની પેઢી કહેવાય। ફરીથી એક વાર, એકાકી પેઢી એટલે શું? તો ધંધામાં કોઈ એક જ વ્યક્તિ ધંધાનું સંચાલન કરે, ધંધામાં જોખમ ઉઠાવે અને નફો નુકસાન પોતે વેચે એટલે કે એકલો નફો નુકસાન ભોગવે ત્યારે તેને એકાકી પેઢી કહેવામાં આવે છે। બીજો આપણે વ્યાખ્યા સમજીશું ભાગીદારી પેઢી। ભાગીદારી પેઢી એટલે શું? ભાગીદારી પેઢી, અહીંયા એકાકી પેઢીમાં એક જ વ્યક્તિ, તો ભાગીદારી પેઢીમાં 2 કે તેથી વધુ વ્યક્તિ, કેટલી વ્યક્તિઓ? 2 કે તેથી વધુ વ્યક્તિઓ। ભાગીદારી પેઢી એટલે એવી પેઢી કે જેમાં 2 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા મળે, ધંધાનું સંચાલન બધા કરે અથવા તો બધા વતી કોઈ એક કરે અને નફો નુકસાન સરખા પ્રમાણમાં વહેંચી લે ત્યારે તેને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે। ફરીથી આપણે ભાગીદારી પેઢીની વાત કરીએ તો ભાગીદારી પેઢી એટલે શું? તો 2 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા મળે, ધંધાનું સંચાલન બધા કરે અથવા તો બધા વતી કોઈ એક કરે અને નફો નુકસાન સરખા પ્રમાણમાં વહેંચે ત્યારે તેને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આપણો ભારતીય ભાગીદારીનો કાયદો 1932, તમને ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે લક્ષ્યમાં કે ભારતીય ભાગીદારીનો કાયદો કયો, તો 1932 એમાં કઈ કલમ લાગુ પડે? તો કલમ 4, 1932 કલમ 4 મુજબ। એ પ્રમાણેની વ્યાખ્યાની વાત કરીએ આપણે, ભાગીદારી એ વ્યક્તિઓ વચ્ચેનું સંબંધ છે, ભાગીદારી એ વ્યક્તિઓ વચ્ચેનું સંબંધ છે,
ક્યારથી રહું છું? ભારતીય કાયદા 1932 કલમ 4 મુજબની જોગવાઈઓ આપણે ભણવાની છે, એ આપણો નવો પોઈન્ટ છે. ભારતીય કાયદા 1932 કલમ 4 મુજબની જોગવાઈઓ આપણે દાખલામાં જરૂર પડશે, બરાબર. તેમાં પહેલું છે મૂડી, નફા નુકસાનનું પ્રમાણ, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, પગાર, બોનસ, મહેનતાણું, કમિશન, કોઈ વ્યાજબી ખર્ચ, બરાબર. આ મુદ્દાઓ વિશેની સૌથી પહેલા આપણે માહિતી મેળવીએ તો કે મૂડી શું છે. તો ધોરણ 11 માં શીખી ગયા આપણે મૂડી એટલે કે ધંધાનો માલિક ધંધામાં જે અવેજ લાવે તેને શું કહેવાય, આપણે મૂડી તરીકે ઓળખવામાં આવે છે. તેમાં કોઈ પણ રોકડ રકમ, મિલકત, કઈ પણ હોઈ શકે છે, બરાબર. ધંધાનો માલિક ધંધામાં જે રોકડ રકમ લાવે છે તેને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. તો મૂડી કેટલી લાવવી, મૂડી કેટલી લાવવી, એવો પ્રશ્ન આપણને ઉભો થાય. તો મૂડી કેટલી લાવવી આવશ્યક નથી, એટલે કે મૂડી કેટલી લાવવી એ પોતપોતાની પરસ્પર સમજૂતીથી લાવી શકે. કેવી રીતના લાવી શકે? પરસ્પર સમજૂતીથી, એટલે કે મૂડી લાવવી ફરજિયાત નથી. પરસ્પર સમજૂતીથી ભાગીદારો પોતાની મૂડી લાવી શકે છે. નેક્સ્ટ, નફા નુકસાનનું પ્રમાણ. હવે બધા ભાગીદારો ભેગા થયા છે, બે ભાગીદાર હોઈ શકે, ત્રણ ભાગીદાર હોઈ શકે, ચાર ભાગીદાર હોઈ શકે, તો નફા નુકસાનનું પ્રમાણ કેવું? તો નફા નુકસાનનું પ્રમાણ સરખા પ્રમાણમાં. કયા પ્રમાણમાં? સરખા પ્રમાણમાં. સરખું પ્રમાણ એટલે કયું? તો કે 1:1. કયું પ્રમાણ? 1:1. જો દાખલામાં જણાવેલું હશે કે નફા નુકસાનનું પ્રમાણ 5:3 રાખો, તો આપણે નફા નુકસાનનું પ્રમાણ કયા પ્રમાણમાં લેવાનું? 5:3. જો દાખલામાં જણાવેલું હશે નફા નુકસાનનું પ્રમાણ 2:3 રાખો, તો કયું પ્રમાણ લેવાનું? 2:3. પરંતુ દાખલામાં કઈ જ ના કીધું હોય ત્યારે નફા નુકસાનનું પ્રમાણ કયું લેવાનું? તો સરખા પ્રમાણમાં 1:1. મોસ્ટ આઈએમપી છે નફા નુકસાનનું પ્રમાણ આપણે ભાગીદારો વચ્ચે વહેંચવું પડશે. તો કયા પ્રમાણમાં વહેંચવાનું? સરખા પ્રમાણમાં. કયા બે પ્રમાણમાં વહેંચવાનું? સરખા પ્રમાણમાં. સરખું પ્રમાણ એટલે કે 1:1. ત્યારબાદ મૂડી પર વ્યાજ. હવે મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ આપવાનું હોતું નથી. મૂડી પર વ્યાજ આપવાનું હોતું નથી એ કોના પ્રમાણે? તો 1932 ના કલમ 4 મુજબ. 1932 ના કલમ 4 મુજબ મૂડી પર વ્યાજ આપવાનું હોતું નથી. પરંતુ જો દાખલામાં મૂડી પર વ્યાજ આપવાનું કહેવામાં આવે, એટલે કે જો એવું કહેવામાં આવે કે મૂડી પર 6% લેખે વ્યાજ આપો, તો 6% લેખે વ્યાજ આપવાનું. મૂડી પર 8% લેખે વ્યાજ આપો, તો દાખલામાં કયું હોય તો મૂડી પર વ્યાજ આપવાનું, બાકી તો મૂડી પર વ્યાજ આપવાનું હોતું નથી. ત્યારબાદ ઉપાડ. તો પહેલા આપણે પ્રશ્ન થાય કે ઉપાડ એટલે શું? તો આપણે ધોરણ 11 માં શીખી ગયા ઉપાડ એટલે કે ધંધામાં જે ભાગીદારો છે તે ધંધામાંથી કોઈ પણ વસ્તુ પોતાના અંગત ઉપયોગ માટે લઈ જાય, એટલે કે રોકડ પણ લઈ શકે, માલ શોપ પણ લઈ શકે, તો તેને શું કહેવાય? ઉપાડ કહેવાય. હવે કોઈ ભાગીદારે પેઢીમાંથી ઉપાડ કર્યો હોય, ભાગીદારે પેઢીમાંથી ઉપાડ કર્યો હોય, તો ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું હોતું નથી. ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું હોતું નથી. ફરી એકવાર, ઉપાડ એટલે ધંધાનો ભાગીદાર ધંધામાંથી કોઈ રોકડ રકમ લઈ જાય, કોઈ વસ્તુ લઈ જાય, કોઈ મિલકત લઈ જાય, કોઈ માલ સ્ટોક લઈ જાય, તો તેના પર વ્યાજ વસૂલ કરવાનું હોતું નથી. ત્યારબાદ ભાગીદારો 1 થી વધારે છે. હવે ભાગીદારો કેટલા હોઈ શકે? તો વધુમાં વધુ તમને ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે ભાગીદારો વધુમાં વધુ કેટલા હોઈ શકે, તો ભાગીદારો વધુમાં વધુ 50 ભાગીદારો હોઈ શકે અને ઓછામાં ઓછા 2. હવે ભાગીદારો દાખલા તરીકે ભાગીદાર અ બ ક ડ ચાર ભાગીદાર છે. હવે ચાર ભાગીદાર માંથી અ નામનો જે ભાગીદાર છે તે
સૌથી વધારે મહેનત કરે છે, એક્સ્ટ્રા સમય આપે છે, બરાબર છે? તો તેને પગાર, મહેનતાણું, બોનસ, કમિશન આપ મૂકે ને, એવો પ્રશ્ન ઉભો થાય. કારણ કે બીજા ભાગીદારોની સરખામણીમાં એ વધારે મહેનત કરે છે. તો સ્વાભાવિક છે કે આપણે એવું વિચારીએ કે વધારે મહેનત કરે તો એને એક્સ્ટ્રા પગાર આપવો જોઈએ. પરંતુ 1932 ના કલમ કાયદા 4 પ્રમાણે કોઈ પણ ભાગીદારને પગાર, બોનસ, મહેનતાણું કે કમિશન આપવાનું હોતું નથી. પરંતુ જો દાખલામાં જણાવેલું હોય કે ભાઈ ભાગીદાર એ ને પગાર તરીકે આટલા રકમની ચૂકવણી કરો, અથવા તો બોનસ આપો, અથવા તો મહેનતાણું આપો, અથવા તો કમિશન ચૂકવો, ત્યારે આપણે ચૂકવવાનું રહે છે. તો એને પગાર, મહેનતાણું કે કમિશન ચૂકવવાનું રહેતું નથી. ત્યારબાદ હવે આપણે નવો પોઈન્ટ છે, ભાગીદારે દિલેલી લોન, એટલે કે જે આપણા ભાગીદારો છે અ બ ક ડ, તેમાંથી ડ ભાગીદાર એવો છે કે પેઢીને 50,000 ની શું આપે છે? પેઢીને શું કરે છે? ભાગીદાર 50,000 ની લોન આપે છે. તો 50,000 લોન પર તો જો 10% ચૂકવાય છે. પરંતુ જો દાખલામાં કોઈ ઉલ્લેખ ન હોય, લોન માટે કોઈ ઉલ્લેખ ન હોય, ત્યારે લોન પર 6% વ્યાજ ચૂકવવું પડે છે. ફરીથી એકવાર મોસ્ટ આઈએમપી વસ્તુ છે, પોઈન્ટ છે કે ભાગીદારે પેઢીને લોન આપી હોય, ભાગીદારે પેઢીને લોન આપી હોય ત્યારે શું કરવું? તો જો લોન પર વ્યાજ ચૂકવવાનું છે એવું લખ્યું હોય કે ના લખ્યું હોય, તો આપણે ભાગીદારી કાયદા પ્રમાણે દિલેલી લોન પર 6% વ્યાજ આપવાનું રહે છે. જો ઉલ્લેખ ન હોય ત્યારે, અને જો એવું હોય કે પેઢીને લોન ના 10% કે 12%
મુજબ એકલો આવ્યો તો એમાં સૌથી પહેલો મુદ્દો છે મૂડી. તો મૂડી કેટલી લાવી એવો પ્રશ્ન થાય છે. થોડી પરસ્પર સમજૂતી થી લાવવું. નફાનું પ્રમાણ સરખા પ્રમાણમાં વેચવાનું રહે છે. એટલે આ પ્રમાણ હોય કે એ છે પરંતુ ડાટામાં ભાગીદારોના ચાલુ મૂડી ખાતા.
બરાબર છે. હવે આપણને પ્રશ્ન થાય કે ક્યારે દાખલામાં કયા પ્રકારના ખાતા બનાવવાના, તો જ્યારે દાખલામાં માત્ર મૂડી ખાતા આપેલા હોય ત્યારે અસ્થિર મૂડી ખાતા બનાવવા, અને દાખલામાં મૂડી ખાતા અને ચાલુ ખાતા, મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને ખાતાની બાકી આપેલી હોય, બંનેની બાકી આપેલી હોય ત્યારે આપણે મૂડી ખાતા ને ચાલુ ખાતા બંને બનાવવાના રહે છે. દરેક વિદ્યાર્થીને દર વર્ષે પ્રશ્ન રહે છે કે આપણે મૂડી ખાતા ને ચાલુ ખાતા કેવી રીતે શું કરવાનું કયા, તો એની માટે યાદ રાખો કે જો માત્ર મૂડી આપેલી હોય ત્યારે અસ્થિર મૂડી ખાતા બનાવવા, અને મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને આપેલા હોય ત્યારે આપણે સ્થિર મૂડી ખાતા અને ભાગીદારોના ચાલુ ખાતા બંને બનાવવાના રહે છે. તો હવે આપણે અસ્થિર મૂડી ખાતાની વાત કરીએ. તો અસ્થિર મૂડી ખાતા એટલે શું? તો જ્યારે મૂડી ખાતાની શરૂઆતની બાકી, જ્યારે ભાગીદારના મૂડી ખાતાની શરૂની બાકી અને આખરની બાકી માં તફાવત હોય તેવા ખાતાને મૂડી ખાતા કે હંગામી ખાતા. ફરી એકવાર, ભાગીદારોના મૂડી ખાતાના બે પ્રકાર, અસ્થિર મૂડી ખાતા અને સ્થિર મૂડી ખાતા. અસ્થિર મૂડી ખાતાને હંગામી ખાતા કહેવાય, સ્થિર મૂડી ખાતાને કાયમી ખાતા કહેવાય. હવે આ સ્થિર મૂડી ખાતામાં બે પ્રકાર પડે, ભાગીદારોના સ્થિર મૂડી ખાતા અને ભાગીદારોના ચાલુ ખાતા. હવે આપણને લેખામાં પ્રશ્ન થાય તો જ્યારે એકલા મૂડી ખાતા આપેલા હોય ત્યારે અસ્થિર મૂડી ખાતા બનાવવા, અને મૂડી ખાતા અને ચાલુ ખાતા બંનેની બાકી આપેલી હોય ત્યારે આપણે સ્થિર મૂડી ખાતા બનાવવાના રહે છે. ફરી એકવાર, અસ્થિર મૂડી ખાતા એટલે શું? તો જ્યારે ભાગીદારના મૂડી ખાતા શરૂની બાકી અને આખરની બાકી માં તફાવત હોય, શરૂની મૂડી અને આખરની મૂડી આવે છે. ભાગીદારોના મૂડી ખાતા છે તેમાં શરૂની બાકી એટલે જે આપણે બાકી આગળ લાવે છે, અને આખરની બાકી એટલે બાકી આગળ હંગામી ખાતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. હવે આપણે અસ્થિર મૂડી ખાતાનો નમૂનો શીખીશું. હવે અસ્થિર મૂડી ખાતાનો નમૂનો આપણને દાખલામાં બનાવવાનો રહેશે, એટલે અસ્થિર મૂડી ખાતાનો નમૂનો મોડે કરવો ખૂબ જ જરૂરી છે. જો એ આવડશે તો વાર્ષિક હિસાબ ને દાખલા આવડશે, બાકી વાર્ષિક હિસાબ ને દાખલા આવડે નહીં. તો સૌ પ્રથમ આપણે નમૂનો શીખીએ, તેમાં ડાબી બાજુ કહીએ છીએ અને જમણી બાજુ ને આપણે જમણા બાજુ કહીએ છીએ. ઉધાર કર્યું અને જમણી બાજુને આપણે તારીખ. બરાબર છે. હવે ભાગીદારો તો એક
જમણી બાજુ ને આપણે જમા કહીશું તારીખ વિગત ભાગીદાર અ ભાગીદાર બ તારીખ વિગત ભાગીદાર અ ભાગીદાર બ એટલે કે ભાગીદાર અને લખી જે માહિતી છે તે ભાગીદાર અ માં લખીશું ભાગીદાર બ ને લખી ભાગીદારોના અસ્થિર મૂડી ખાતા જમણી બાજુ ને જમા જો જમા બાકી આપેલી હોય તો જમા બાજુ પર લખવાનું મૂડી ખાતા ધાર બાકી આપેલી હોય તો ધાર બાજુ પર લખવાનું મૂડી જો મૂડી ખાતાની જમા બાજુ આપેલી હોય જમા બાકી હોય તો તેને જમા બાજુ પર લખવાનું મૂડી ખાતાની જો બાકી આપેલી હોય તો તેને ઉધાર બાજુ પર લખવાનું રહે છે હવે ભાગીદાર અ અથવા તો બ બેમાંથી કોઈ વધારાની મૂડી લાવ્યો છે કોઈ મિલકત લાવ્યો છે કોઈ લેણદારો લાવ્યો છે તો શું તો તેને વધારાની મૂડી તરીકે રોકડ ખાતે બેંક ખાતે અથવા તો મિલકત ખાતે લખવામાં આવે છે કે ફર્નિચર લાવ્યો છે બરાબર તો તે ફર્નિચર ખાતે રોકડ ખાતે બેંક ખાતે તે રીતના લખવાનું રહે છે પછી મૂડી પર વ્યાજ જો આપેલો હશે દાખલામાં કે 6% લે છે મૂડી પર વ્યાજ ગણો તો જમા બાજુ પર મૂડી પર વ્યાજ લખવાનું રહેશે ત્યારબાદ કોઈ ભાગીદાર બ ભાગીદાર છે કે એક્સ્ટ્રા સમય આપે છે પેઢીમાં તો તેની માટે એને પગાર એક્સ્ટ્રા આપો તેને પગાર ખાતે બોનસ ખાતે મહેનતાણ ખાતે કે કમિશન ખાતે લખવામાં આવે છે ઉધાર
one area, it is part of the 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 bank of the middle of the હવે જે મેન્શની પાત્ર નફો અને ઉધાર વાળું પણ મેન્શની પાત્ર બાકી આગળ લઈ ગયા એટલે બીજા મહિના માટે આપણે જે બાકી આગળ લઈ ગયા અને એ આપણે બાકી આગળ લાવ્યા બરાબર છે આ આપણા અસ્થિર મૂડી ખાતાનો નમૂનો છે તેની જમા બાજુની વાત કરીએ તો સૌથી પહેલા મૂડી આ લાવ્યો પછી વધારાની મૂડી રોકડ ખાતે બેંક ખાતે કે મિલકત ખાતે ત્રીજું મૂડી પર વ્યાજ ચોથું પગાર ખાતે બોનસ ખાતે મિલતાણા ખાતે કમિશન ખાતે વેચણી પાત્ર નફો બાકી આગળ લઈ ગયા ઉધાર બાકી વાત કરીએ તો બાકી આગળ લાવ્યા જો ઉધાર બાકી હોય તો તેને ઉધાર બાજુ પર લખવાનું જો ઉપાડ કર્યો હોય તો રોકડ ખાતે બેંક ખાતે કે મિલકત ખાતે લખવાનું ત્યારબાદ ઉપાડ પર વ્યાજ આપવાનું ત્યારબાદ નફા નુકસાન ફાળવણી ખાતે આપણે વેચણી પાત્ર ખોટ કે વેચણી પાત્ર નફો લઈ શકીએ છે અને આખરની બાકી લખીને બા લઈ ગયા હવે તમને નવો શબ્દ આવશે નફા નુકસાન ફાળવણી ખાતું તો જ્યારે આપણે ધોરણ 11 માં શીખ્યા વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકનું સંતુલન જ્યારે ભાગીદાર પેઢીના જે દાખલા તેમાં તમે વેપાર ખાતું નફા નુકસાન ખાતું નફા નુકસાન ફાળવણી એ પણ